નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને હું અમદાવાદ ખાતે એઝ એન ઓર્થોપેડિક અને સ્પાઇન સ્પેશિયાલિસ્ટ પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા બધા દર્દીઓએ અમને યુટ્યુબ ચેનલ ઉપર અને ફેસબુક પર કીધેલું છે કે તમે એક વખત એન્કલ સ્પ્રેઇન મતલબ જે ઘૂટીનો જે સાંધો હોય છે તેના લીગામેન્ટ માટેની ઇન્જરી થતી હોય છે તેનો વિડીયો બનાવો તો આ વિડીયો ડેફિનેટલી તેમના માટે જ છે દોસ્તો સૌથી પહેલાં તો જે એન્કલ જોઈન્ટ જે ઘૂટીનો સાંધો છે તે આપણા શરીરમાં ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે જ્યારે પણ આપણે ચાલીએ છીએ કે કૂદવાનું થાય છે દોડવાનું થાય છે કોઈ પણ કામ આપણે કરવાનું હોય છે તો સૌથી વધારે જોર કે વજન જે છે તે આ જ સાંધા ઉપર આવે છે બેઝિકલી આ સાંધો સ્ટેબલ હોવો ખૂબ જ જરૂરી છે જ્યારે પણ આ સાંધો સ્ટેબલ ન હોય તો તમે જ્યારે ખરબચડી કોઈ સરફેસ ઉપર ચાલો તો તમને બહારની બાજુ દુખાવો થાય કે અંદરની બાજુ દુખાવો થાય કે પછી ઇવન દોડવામાં સીડી ચડવા ઉતરવામાં બધામાં તકલીફ થઈ શકે છે તો આ સાંધો એક ખૂબ જ મહત્ત્વનો સાંધો છે હવે દોસ્તો આ જે ઘોટીનો સાંધો છે તેમાં મેં તમને આ ફિગરમાં બતાડ્યું તે રીતે તેમાં બે સૌથી મહત્ત્વના લિગામેન્ટ હોય છે એક તો અંદરની બાજુએ હોય છે અને બીજા જે હોય છે તે બહારની બાજુએ હોય છે અંદરની બાજુ જે લિગામેન્ટ હોય છે તે ડેલ્ટોઇડ લિગામેન્ટ કહેવાય છે અને બહારની બાજુ જે લિગામેન્ટ હોય છે તે બે હોય છે એન્ટીરિયર ટેલોફિબ્યુલર લિગામેન્ટ અને કેલ્કેનિયોફિબ્યુલર લિગામેન્ટ દોસ્તો તો જે આ બહારની બાજુના જે લીગામેન્ટ છે તેની ઈજા સૌથી વધારે જોવા મળે છે કારણ કે જ્યારે પણ આપણે ઘૂંટીના જોર પર ચાલતા હોઈએ તો ઘૂંટી મોટાભાગે તમને એન્કલ ટ્વિસ થાય તો તે અંદરની બાજુ થાય છે બહારની બાજુ થવાના ચાન્સીસ કે શક્યતા ખૂબ જ ઓછી હોય છે તો જે અંદરની બાજુએ જ્યારે પણ એન્કલ સ્પ્રેન થાય છે ત્યારે જે એન્ટિરિયર એન્ટીરિયર ટેલોફિબ્યુલર લિગામેન્ટની ઈજા થાય છે તે બાબતે આ વિડીયોમાં હું આપને જણાવું અને તેની જે સારવાર કરવામાં આવે છે તેની પણ હું આપને જાણકારી આપીશ હવે જ્યારે પણ આપણે કોઈ કેટલીક વખત ખરબચડી સરફેસ પર ચાલીએ કે આપણને સીડી ચડતા ઉતરતા એક પગથિયું ચૂંખાઈ જાય કે એવું કંઈ થાય તો આપણો જે એન્કલ ઘૂટીનો સાંધો છે તે અંદરની બાજુ વળી જાય છે અને બહારના તે ને ઈજા થાય છે તે ઈજાને ત્રણ ગ્રેડમાં ડિવાઈડ કરવામાં આવે છે ગ્રેડ વન ગ્રેડ ટુ અને ગ્રેડ થ્રી હવે જ્યારે પણ ગ્રેડ વનની ઈજા હોય છે મતલબ કે તેના થોડા ઘણા જે તાંતણા કે રેસા હોય છે તે તૂટ્યા હોય કે તેને થોડું મોંઢમાંર વાગેલો હોય તો તે જગ્યાએ દર્દીને સૌથી પહેલાં તો ખૂબ જ વધારે સોજો આવે છે તેની સાથે સાથે દર્દીને ખૂબ વધારે દુખાવો થાય છે અને ઘણી વખત ચામડી જે છે તે પણ એકદમ લાલાશ પડતી દેખાઈ શકે છે કારણ કે અંદરથી જો થોડું લોહી ભેગું થયેલું હોય તો તેનો પણ કલર ઉપર સુધી આવે છે હવે તેમાં સૌથી પહેલાં તો કોઈ પણ દર્દીએ તેની ઉપર ચાલવાનું ઓછું કરી દેવું જોઈએ કોઈ પણ ઓર્થોપેડિક સર્જન પાસેથી સલાહ લેવી જોઈએ કે તેમાં શું કરાય અમારી પાસે જ્યારે પણ દર્દી આવે છે ત્યારે અમે તેમને રાઇસ થેરાપીનો પ્રેફરન્સ આપીએ છીએ રાઈસ મતલબ કે આર આઈ સી ઈ આર પરથી આવે છે રેસ્ટ મતલબ કે સૌથી પહેલાં તો ત્રણથી પાંચ દિવસ માટે આ પગ ઉપર ચાલવાનું તમારે બંધ કરવું જોઈએ બીજું આઈ પરથી આઈસ એપ્લિકેશન આ જે જગ્યા છે તેની ઉપર તમારે બરફનો શેક કરવો જોઈએ બરફનો શેક કરવાથી સોજો ઘણો ઓછો થઈ શકે છે ત્રીજું છે કમ્પ્રેશન કમ્પ્રેશન જે છે તે ગુલાબી કલરનો પટ્ટો આવે છે જે ક્રેપ બેન્ડેજ કહેવાય છે તે તેની ઉપર અંગૂઠાથી લઈને છે ગૂટીના ઉપર સુધી કાફ પિંડીના જે સ્નાયુ હોય છે ત્યાં સુધી જો એપ્લાય કરવામાં આવે તો તેનાથી સોજો અને દુખાવો બંનેમાં ખૂબ જ રાહત મળી શકે છે અને ચોથું જે છે તે છે એલિવેશન મતલબ કે જો તમને ગૂટીની ઈજા થઈ હોય એન્કલ ટ્વિસ્ટ થયેલું હોય તો તમારે પગ લટકાડીને ન બેસવું જોઈએ તમારે જો લાંબો સમય બેસવાનું થાય તો એક ટેબલની ઉપર તમારે પગ તમારો ઊંચો રાખવો જોઈએ તમે જ્યારે પણ રાત્રે સૂતા હો તો પગની નીચે તમારે બે તકિયા રાખવાના કે જેથી પગ તમારો ઊંચો રહે અને ગુરુત્વાકર્ષણની મદદથી તે સોજો ઓછો થઈ શકે મોટા મોટાભાગે દર્દીઓને બેથી ત્રણ અઠવાડિયામાં આ દુખાવો ખૂબ જ ઓછો થઈ જાય છે જેવો આ દુખાવો ઓછો થાય છે તેવું અમે તેમને ફિઝિયોથેરાપી એન્કલની જે ફિઝિયોથેરાપી હોય છે ઘૂટીની કે જેથી તમને ફ્યુચરમાં તે એન્કલ ટ્વિસ્ટની ચાન્સીસ કે શક્યતા ઓછી કરી શકાય તે ફિઝિયોથેરાપી અને કસરતો અમે ચાલુ કરી દઈએ છીએ અને મોટા ભાગના દર્દીઓને ફક્ત આ ટ્રીટમેન્ટથી ખૂબ જ સારો ફરક પડી જાય છે હવે બીજું કે જો મોટા ગ્રેડની મતલબ કે સિવિયર ઇન્જરી હોય ગ્રેટ ટુ કે ગ્રેટ થ્રી ઇન્જરી હોય તો તેમાં જે આપણા આ જે એન્ટીરિયર ટેલોફિબ્યુલર લિગામેન્ટ છે તે કમ્પ્લીટલી રપ્ચર મતલબ તે કમ્પ્લીટલી તૂટી શકે છે તો તેમાં પણ અમે યુઝ્યુઅલી પહેલાં તો આ જ રીતની કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ મતલબ કે જે રાઇસ થેરાપી તમને કીધી તે જ અમે પ્રિફર કરીએ છીએ અને ત્યારબાદ જો દર્દીને જરા પણ ફરક ન પડતો હોય તો અમે તેમને એક એન્કલ બાઇન્ડર આપીએ છીએ જે ફિગર ઓફ એટના શેપનું આવે છે તેનાથી ઘૂટીના સાંધાને ઘણો આરામ મળી શકે છે કારણ કે તેની મૂવમેન્ટ બિઝિકલી આ બાઇન્ડરથી ઓછી થઈ જાય છે જેવી આ મૂવમેન્ટ ઓછી થાય છે તેવી તરત તત્ તેમાં હિલિંગ થવાનું શરૂ થઈ શકે છે હવે જો દર્દીને બેથી ત્રણ મહિના સુધી આમાં કોઈ પણ ફરક ન પડ્યો હોય તો તમે એન્ક તો અમે એન્કલ જોઈન્ટનો એમ આરઆઈ કરાવીએ છીએ અને તેમાં ખ્યાલ આવે છે કે એક્ઝેક્ટલી કેટલી ઈજા થયેલી છે જો દર્દીને કોઈ પણ ફરક ના પડતો હોય તો એમઆરઆઈ કરાવ્યા પછી અમે એક પીઆરપી ઇન્જેક્શન આવે છે જે પ્લેટલેટ રીચ પ્લાઝમાં તે ઇન્જેક્ટ કરી શકીએ છીએ આ પીઆરપી ઇન્જેક્શનથી જે લિગામેન્ટ છે તે સંંધાવવાની શક્યતા રહે છે જો આ બધાથી કોઈ જ ફરક ન પડતો હોય તો તેને દૂરબીન દ્વારા આ લિગામેન્ટને રિપેર કરી શકાય છે દૂરબીન મતલબ કે આર્થ્રોસ્કોપી સર્જરી કરીને એક દૂરબીન દ્વારા આ જે લિગામેન્ટ છે તેને ટાકા મારવામાં આવે તેનાથી ઘૂટીનો જે સાંધો છે તે એકદમ સ્ટેબલ થઈ જાય છે તેમાં કોઈ જ રીતની ઇન્સ્ટેબિલિટી રહેતી નથી અને તેનાથી દર્દી ઇઝીલી કોઈ ખચ ખરબચડી સરફેસ ઉપર કે કોઈપણ જગ્યાએ ઇઝીલી ચાલી શકે છે જો કોઈ સ્પોર્ટ્સ પર્સન હોય જેમને રમતગમતમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો તે લોકો પણ આ ઓપરેશન પછી ત્રણથી છ મહિના રહીને બધી જ ટ્રેનિંગ શરૂ કરીને બધી જ રીતનું સ્પોર્ટ્સ રમી શકે છે તેથી દોસ્તો આજે એન્કલ ટ્વિસ્ટની જે ઇન્જરી છે તેમાં બેઝિકલી એક ધ્યાન રાખવું જરૂરી છે કે બેથી ત્રણ અઠવાડિયા માટે આ સાંધાને તમારે આરામ આપવો જોઈએ તેની મૂવમેન્ટ ઓછી કરવી જોઈએ બીજું ખાસ કરીને જો અંદરની ઇન્જરી થયેલી હોય તો ફરીથી એ ન ન થાય બેથી ત્રણ અઠવાડિયા માટે તે ખાસ કરીને ધ્યાન રાખવું પડે કારણ કે જે લિગામેન્ટની એક વખત ઇન્જરી થઈ છે તેના જે ફાઇબર્સ છે તે વધારે તૂટવાની શક્યતા રહે છે જો આટલી તકેદારી રાખવામાં આવે તો કોઈપણ રીતના એન્કલ ટ્વિસમાં ખૂબ જ સારી રાહત મળી શકે છે ધન્યવાદ